સ્વાગત છે ઓનલાઈન વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો. તો ભાઈ, ગયા વખત સુધી આપણે ઊન જોતા હતા. ઊનથી આગળ આપણે હવે રેશમ ઉપર જવાનું છે. આપણે આપણો ચેપ્ટર નંબર 3 રેશાથી કાપડ સુધી આપણે ચાલુ છે, બરાબર, એમાં જ આપણે આગળ વધીએ છીએ. તો ભાઈ, ગઈકાલે આપણે જ્યારે લાઈવ લેક્ચરમાં મળ્યા હતા ને ત્યારે મેં કીધું હતું કે ભાઈ આ બૂઝોને નવાઈ લાગે છે. ગઈકાલે નહીં પણ પરમ દિવસે કે ભાઈ કોઈ વાળ ખેંચે તો દુખે છે, પરંતુ જ્યારે તે વાળ કપાવવા જાય ત્યારે તે દુખાવો નથી થતો. સેમ વસ્તુ મેં તમને કીધું હતું કે ભાઈ ઘેટાની જ્યારે તમે મશીનથી વાળ ઉતારી લો ત્યારે કાંઈ નથી થતું, કોઈ દર્દ નથી થતું એને. અચ્છા, બીજી વસ્તુ, બૂઝોની એ પણ નવાઈ લાગી કે શિયાળાથી જે ઊનના કપડાં આપણને ઠંડીથી રક્ષણ આપે તો સુતરાઉ કપડાં શા માટે ઊનના કપડાની જેમ આપણને ગરમીથી હૂફ નથી આપતા ઉનાળામાં, હે ને? ઘટતા ઓછી હોય એ તમારે વિચારવાનો છે. આપણે રેશમ ઉપર આગળ વધીએ. રેશમ મતલબ સિલ્ક. જો સૌથી જોરદાર કાપડ હોય ને, તમને નજરે ગમી જેવો કાપડ હોય ને, તો એ રેશમ છે. સૌ પ્રથમ આખી દુનિયામાં રેશમની શોધ ચીનમાં થઈ હતી, ઘણા વર્ષો પહેલાંની વાત છે. સિલ્કના રેસા પણ પ્રાણી જ રેસા છે, એટલે તો કે રેશમના કીડા આવે છે. કીડા એટલે જીવડા. રેશમના જીવડા આવે અને એ જ રેશમનું નિર્માણ કરે. તમને નવાઈ લાગશે સાહેબ શું બોલો છો, પણ સાચી વાત છે બહુ. એની માટે રેશમના કીડાનો ઉછેર કરવો, એને સેરીકલ્ચર, એ પ્રક્રિયાને સેરીકલ્ચર કહે છે. તમારા માતુશ્રી, કાકીશ્રી કે દાદીમાને પૂછો કે જેમ જેમ જુદા જુદા પ્રકારના રેશમ અને રેશમી સાડી વિશે જાણકારી મેળવો અને જુદા જુદા પ્રકારના રેશમની યાદી બનાવો. રેશમ મેળવવાની પદ્ધતિની ચર્ચા કરીએ એ અગાઉ આપણે રેશમના કીડાનું જીવનચક્ર વિશે જાણવું પડે, એટલે રેશમનું કીડો એક્ચ્યુઅલમાં બને છે કેવી રીતે જોઈએ. તો કે માદા રેશમના કીડા ઈંડા આપે અને તેમાંથી ડિંબ નીકળે, તેને કેટરપિલર અથવા રેશમનો કીડો કહે છે. કેટરપિલર વૃદ્ધિ પામીને તેના જીવનચક્રની ત્યાર પછીની અવસ્થામાં અથવા કોષિત અવસ્થામાં એને પ્યુપા કહે છે, બરાબર, પૂપા નહીં, પ્યુપા. અને કોષિત અવસ્થામાં એની આસપાસ ઝાડા જેવું રચી નાખે છે, એને પકડી રાખવા માટે તેને મદદરૂપ થાય. ત્યારબાદ તે પોતાના માથાને અંગ્રેજી આંઠના આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે અને તે દરમિયાન કેટરપિલર એ પ્રોટીનના બનેલા તાંતણાનો સ્ત્રાવ કરતો જાય છે, જે હવામાં સંપર્કમાં આવતા રેશમનો તાર બને છે. પ્રોટીનના તાંતણાનો સ્ત્રાવ કરે છે અને એ હવાના સંપર્કમાં આવતા રેશમનો તાર બને. ઝડપથી કેટરપિલર આ રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે અને તે પ્યુપામાં રૂપાંતરિત થાય. આ ઢાંકવા માટેના આવરણને કોશેટો, કોકુન, કકુન કહેવાય, બરાબર. ક્યારેક તમે કોઈ કાર્ટૂનમાં જોયું હશે, આ કકુન શબ્દ સાંભળ્યો હશે. પ્યુપાનો હવે પછીના વિકાસ આ કોશેટોમાં જ થાય. તે પતંગિયાના રૂપાંતર પામે છે. રેશમના તારનો ઉપયોગ રેશમના વસ્ત્રો બનાવવામાં થાય છે અને તેને કલ્પના કરી શકો કે રેશમનો તાંતણો એ સ્ટીલના તાર જેટલો જ મજબૂત હોઈ શકે. રેશમના કીડામાં કોશેટોમાંથી રેશમના દોરા મેળવવામાં ઉપયોગ આવે છે. રેશમના કીડાના ઘણા ઘણા પ્રકાર છે, જેઓ એકબીજા કરતાં જુદી જુદી રીતે તરી આવે છે. તેમના વડે મળતા રેશમના તારને પોત જુદા જુદા હોય. આમ ટશર સિલ્ક, મુગા સિલ્ક, કોસા સિલ્ક વગેરે જુદા જુદા પ્રકારના રેશમના કીડામાંથી રેશમના તાર વડે મેળવાય છે. સૌથી સામાન્ય રેશમનો કીડો એ મલબેરી રેશમનો કીડો છે. આ કીડાના કોશેટામાંથી મળતો રેશમનો તાર મુલાયમ, ચમકદાર અને લચીલાપણું ધરાવતો હોય અને તેને જુદા જુદા રંગમાં રંગી પણ શકાય છે. રેશમના કીડાઓનું પાલન અને ઉછેર એ આપણા ભારતનો અતિ પ્રાચીન વ્યવસાય છે. વ્યાપારિક ધોરણે ભારત બહોળા પ્રમાણમાં રેશમનું ઉત્પાદન કરે છે. બરાબર, કેટલીક પ્રવૃત્તિ આપી છે, બરાબર, તમે એ પ્રવૃત્તિ કરી શકો. આ વાત છે. ભારતમાં સ્ત્રીઓ વિવિધ પ્રકારના ઉદ્યોગો જેમ કે રેશમ ઉત્પાદનથી સંકળાયેલી હોય છે, જેમાં રેશમના કીડાઓને પાળવા, કોશેટોમાંથી રેશમ મેળવવું અને કાચા રેશમને રેશમ વણવું, કાચા રેશમનું રેસામાં રૂપાંતર કરવું, એ બધો સમાવેશ થાય, જેથી કરીને તેઓ દેશની આર્થિક વ્યવસ્થામાં પોતાનું માર્ગદર્શન યોગદાન આપી શકે.
મેં વાત કરી હતી, જો ચીન રેશમના ઉત્પાદનમાં અવ્વલ છે, ભારત પણ રેશમમાં ઉત્પાદન કરતા દેશોમાં ટોચનું સ્થાન પણ પામેલ છે. એક અહીંયા ચિત્ર જોઈ લઈએ. હા બરાબર, જો આ શેતુરના પાન ઉપર ઈંડા મૂકેલા છે, એમાંથી રેશમનો કીડો આવ્યો. આ કોષટો, એની આસપાસ ઝાડું રચી દીધું અને કોષટોની અંદર રેશમનો કીડો જે છે એ વિકસિત થાય. રેશમ મેળવવા માટે રેશમના કીડાનો ઉછેર કરવામાં આવે છે. તેમના કોષટોને ભેગા કરીને રેશમના તાર મેળવવામાં આવે. રેશમના કીડાનું પાલન. કોઈ પણ માદા રેશમનો કીડો એક જ વારમાં અનેક ઈંડા આપે. આ ઈંડાઓને સાવધાનીથી કપડાની પટ્ટી અથવા કાગળ ઉપર સંગ્રહ કરી અને રેશમના કીડા પાડનારને વહેંચવામાં આવે છે. કીડા પાડનાર તેમને અનુકૂળ તાપમાન, ભેજયુક્ત વાતાવરણ, સ્વાસ્થ્યપ્રદ અવસ્થામાં રાખી મૂકે છે. ઈંડાઓને હૂંફાળા અનુકૂળ તાપમાને રાખવામાં આવે કે જેથી તે ડિંભમાંથી બહાર નીકળી આવે ત્યારે. આવું ત્યારે જ કરવામાં આવે છે કે જ્યારે શેતુરના ઝાડ પર નવા પાંદડા આવતા હોય. ડિંભ, જેમને રેશમના કીડા કે કેટરપિલર કહે છે, તે રાત દિવસ શેતુરના પાંદડા ખાઈને ખૂબ જ મોટા બની જાય છે. ડિંભને શેતુરના તાજા તોડેલા પાંદડા સાથે વાસની ટ્રેમાં રાખવામાં આવે છે. 25-30 દિવસ પછી રેશમના કીડા એ ખાવાનું બંધ કરી દે છે અને વાસની બનેલી ટ્રેના સૂક્ષ્મ ખાનાઓમાં જતા રહે છે. આ ટ્રેમાં નાના ખાના કે ડાળીઓ રાખવામાં આવે છે કે જેના પર કોષટા ચોંટી જાય છે અને રેશમના કીડાઓ કોષટો બનાવે ને જેમાંથી પ્યુપાનો વિકાસ થાય છે. હવે રેશમના તાર મેળવવા માટે ઢગલાબંધ કોષટાનો ઉપયોગ કરીએ. કહેવાય કોષટોને તડકામાં અથવા પાણીમાં ઉકાળવામાં આવે છે અને આ ક્રિયામાં રેશમના તાર એ કોષટોથી અલગ પડી જાય છે. તો રેશમના સ્વરૂપમાં ઉપયોગ કરવા માટે કોષટામાંથી રેશમના તાર બહાર કાઢ્યા પછી તેને પાતળા વણેલા કે બનાવવાની પ્રક્રિયાને રેશમની રીલિંગ પ્રક્રિયા કહેવાય. આ રીલિંગ પ્રક્રિયા ખાસ પ્રકારના મશીનો વડે કરવામાં આવે. ત્યારબાદ રેશમના તારને કાંતવામાં આવે છે અને જેના વડે રેશમના દોરા પ્રાપ્ત થાય છે. વળકણવા રેશમના દોરાને વળે અને રેશમના કપડાં આપણને મળે છે. ખ્યાલ આવ્યો વસ્તુ કેવી રીતના થાય છે આખી? તો ભાઈ આ હતું તમારું રેસાથી કાપડ સુધીનો પાર્ટ નંબર 3, જે અહીંયા પૂરો જાહેર થાય છે. બરાબર, ફરી એક વખત પાઠ વાંચી લેજો, જોઈ લેજો, એટલે તમને લોકોને કન્ફ્યુઝન દૂર થઈ જાય. અહીંથી આગળ આપણે જ્યારે જાશું ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં નવો પાઠ શરૂ કરીશું.